नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 अकाउंट चैप्टर नंबर 5 टेक्स्ट बुक नंबर दाखला नंबर आपणे ગણશું 12મો દાખલો. P અને Q બે ભાગીદાર છે. P અને Q જૂનું પ્રમાણે પૂછે નફાનુકસાનનું 3:2 31 3 16 નો પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ છે. સૌપ્રથમ પહેલા મૂડી લખશું આપણે, બાકી આગળ લાવ્યા 70000 અને 50000 70000 અને બીજા ભાગીદારની મૂડી છે 50000. પ્રોવિડન્ટ ફંડ મૂડી દેવા બાજુ તો સૌપ્રથમ પહેલા મૂડી લખશું આપણે. મૂડી ત્રણ ભાગીદારો P Q અને R. હવે ત્યાર પછીની વિગત પ્રોવિડન્ટ ફંડ 18000. પ્રોવિડન્ટ ફંડ રૂપિયા 18000. ત્યાર પછી લેણદારો મૂડી દેવામાં અંદર 22000 હવાલો છે એટલે અંદર લખશું 22000. હવે મિલકત લેણા બાજુ જમીન મકાન રૂપિયા 80000 અંદર હવાલો છે એટલે દેવાદારો 22000. સ્ટોક 36000. રોકડ 4000. રોકડ ખાતામાં જમ ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા રૂપિયા 4000. ત્યારબાદ પાઘડી, જૂની પાઘડી આપેલી છે, કાકા સરવૈયાની પાઘડી મૂડી ખાતામાં આપણે વેચવાની હોય ઉધાર બાજુ જૂના પ્રમાણમાં 3:2 ના પ્રમાણમાં, તો 20000 રૂપિયાને આપણે 3:2 ના પ્રમાણમાં વેચશું એટલે 12000 ને 8000. પાઘડી 12000 અને રૂપિયા 8000, 20000 ને વેચતા 3:2 ના પ્રમાણમાં. પહેલો વાળો આ મૂડી પેટે 60000 રોકડા લઈ આવે છે. દરેક વખતે આપણે એ ચિત્ર સર મૂડી લઈ આવે છે, મૂડી ખાતામાં જમા બાજુ રોકડ ખાતાની ક્રોસ વિગત રોકડ ખાતામાં ઉધાર બાજુ, તો મૂડી ખાતામાં જમા બાજુ રોકડ ખાતે રૂપિયા લઈ આવે છે 60000. નવો ભાગીદાર લઈ આવે છે, મૂડી ખાતામાં જમા બાજુ પ્રોસેસર આવશે, રોકડ ખાતામાં ઉધાર બાજુ. આર ના મૂડી ખાતે રૂપિયા છે 60000. પેલો વાળો પૂરો. બીજો વાળો પાઘડીની કિંમત 30000 નક્કી થઈ છે, તો હવે આર ની પાઘડીની આપણે ગણતરી કરશું. 30000 3:10 એટલે રૂપિયા 9000 આવે. હવે એમાં સૂચના એવી છે કે આર તેના ભાગની, ત્રીજો વાળો આર તેના ભાગની પાઘડીની રકમ રોકડમાં લાવશે નહીં, તો સૌ પ્રથમ પહેલા આપણે ત્યાગનું પ્રમાણ શોધવું પડશે. નવું પ્રમાણ એવું છે હવાલામાં 8મો વાળો, બધા ભાગીદારોનું નફા નુકસાનનું પ્રમાણ છે 5:2:3. હવે નવું પ્રમાણ આપ્યું હોય તો તમારે ત્યાગનું પ્રમાણ શોધવું પડે પાઘડી વેચવા માટે. એટલે ત્યાગનું સૂત્ર જૂનું માઇનસ નવું, બે ભાગીદાર પી અને ક્યુ, જૂનું પ્રમાણ છે 3:5 અને 2:5, માઇનસ નવું પ્રમાણ છે 5:10 અને 2:10. હવે ક્રોસ ગુણાકાર કરતા પહેલાનો જવાબ આવશે 5:50 અને બીજાનો આવશે 10:50. હવે ટૂંકું કરો 5:10 ને તો 1:2, અને જે 9000 આવ્યા છે એને 1:2 ના પ્રમાણમાં વેચવાના. ફરીથી આની ભાગી 30000 ગુણાકારનું પ્રમાણ 3:10, 9000 આવ્યા જે આપણે આ પ્રમાણમાં વેચવાના છે 1:2 ના પ્રમાણમાં, ત્યાગના પ્રમાણમાં એટલે 3000 અને 6000. હવે રોકડા લઈ આવતો નથી, જો અહીં રોકડા લઈ આવે તો આપણે રોકડ ખાતે લખી, પણ રોકડા લઈ આવતો નથી એટલે સૌ પ્રથમ ભાગીદારનું નામ લખવાનું છે આર ના મૂડી ખાતે. પ્રથમ ભાગીદારને 3000, બીજા ભાગીદારને 6000. એની ક્રોસ અસર રોકડ ખાતામાં નહીં જાય, રોકડા લઈ આવતા નથી એટલે સામે જ પી ના મૂડી ખાતે આર ના ખાનામાં રૂપિયા 3000 અને હવે ક્યુ ની રકમ હતી 6000, તો ક્યુ ના મૂડી ખાતે આર ના ખાનામાં 6000 એટલે 3000 ને 6000. રોકડા ન લઈ આવે ત્યારે આ રીતે અસર આપવાની છે. પાઘડી પેટે રોકડા લઈ આવે તો ક્રોસ અસર થઈ જાય, તો રોકડા લઈ આવતા નથી અને 3000 ને 6000 ની અસર સામે 3000 ને 6000. હવાલા નંબર 4,
જમીન મકાનની કિંમત હવે તમારે 90000 ગણવાની છે અને જમીન મકાન છે 80000 તો કેટલા પ્લસ 100 વધારો તો 90000 આવી જાય તો કે 10000 10000 એમાં ઉમેરતા 90000 તો 10000 નો આપણે ફાયદો થયો તો ફાયદો થાય તો પુનઃમૂલ્યાંકનમાં જમા બાજુ જમીન મકાન ખાતે રૂપિયા 10000 ફાયદો થયો એટલે પુનઃમૂલ્યાંકનમાં જમા બાજુ હવે વાળો પાંચમો વાળો દેવાદાર પર ગાલખાદ નામત 5% રાખવાની છે તો દેવાદાર પર ગાલખાદ નામત 5% તો માઈનસ ગાલખાદ અનામત 22000 રૂપિયાના 5% ગણવાના છે તો 22000 ના 5% થાય 1100 રૂપિયા હવે 1100 રૂપિયામાંથી બાદ કરવાના છે 22000 માંથી લાવશે 22 માં જગ્યા 21 ને 20900 20900 હવે જૂની ગાલખાદ નામત આપેલી હતી 2000 અને તમે રાખી છે 1100 એટલે ઓછી રાખી એટલે ફાયદો થયો તો 2000 માં 1100 બાદ કરો એટલે 900 રૂપિયાનો ફાયદો થયો તો જમા બાજુ પુનઃમૂલ્યાંકનમાં જમા બાજુ ગાલખાદ અનામત ખાતે રૂપિયા 900 રૂપિયાનો ફાયદો થાય છે એટલે 900 રૂપિયા ત્યારબાદ છઠ્ઠો વાળો સ્ટોકની કિંમતમાં રૂપિયા 400 નો ઘટાડો કરવાનો છે તો સ્ટોકમાંથી માઇનસ ઘટાડો 400 રૂપિયા બાદ કરવાના છે એટલે આવશે 35600 36000માંથી 400 માઇનસ એટલે 400 રૂપિયા આપણને નુકસાની ગઈ તો સ્ટોક ખાતે ઉધાર બાજુ નુકસાની ગઈ છે એટલા માટે સ્ટોક ખાતે રૂપિયા 400 ત્યાર પછી લેણદારોને રૂપિયા 500 ચૂકવવાના નથી તો લેણદારોને ચૂકવવાના નથી તો માઇનસ ઘટાડો કેટલા ચૂકવવાના નથી તો કે 500 રૂપિયા માઇનસ 500 હવે ચૂકવવાના નથી તો 22000માંથી 500 બાદ કરવાના અને 21500 હવે ફાયદો થયો આપણને ચૂકવવાના નથી એટલે તો જમા બાજુ લેણદાર ખાતે રૂપિયા 500 હવે ત્યાર પછી આગળ બધા જ ભાગીદારોનું નફા નુકસાનનું પ્રમાણ 5, 2, 3 આપણે વાળો થઈ ગયો છે હવે આપણે સૌ પ્રથમ ટોટલ કરશું પુનઃમૂલ્યાંકનનો સરવાળો તો પુનઃમૂલ્યાંકનનો સરવાળો થશે 10900 ને પ્લસ 500 કરશું 11400 11400 જમા ઉધાર જમા બાજુનો ટોટલ આપણે ઉધાર બાજુ લખ્યો હવેથી બાદ કરશો 400 11400 માંથી એટલે 11000 એને કહેવાનો આવશે નફો પી અને ક્યુ જૂના પ્રમાણમાં વેચવાનું છે જૂનું પ્રમાણ છે 3:2 પ્રમાણ એટલે 6600 અને 4400 જૂનું પ્રમાણે વેચવું આપણે 3:2 ના પ્રમાણ એટલે 6600 અને 4400 હવે 6600 અને 4400 લખવાના છે મૂડી ખાતામાં જમા બાજુ નફો પહેલા ભાગીદારનો છે 6700 બીજા ભાગીદારનો છે 4400 હવે આપણે મૂડી ખાતાનો સરવાળો કરશું મૂડી ખાતાનો ટોટલ સૌ પ્રથમ પહેલા ભાગીદારનો ટીનો ટોટલ થશે 79600 બીજા ભાગીદારનો ટોટલ થશે 60400 અને ત્રીજા ભાગીદારનો થશે 60000 રૂપિયા હવે એ ત્રણેયનો સરવાળો લખવાનો છે જમા બાજુનો ટોટલ આવે છે એ ઉધાર બાજુ 79600 60400 અને 60000 હવે બધી બાદ બાકી કરવાની છે બાકી આગળ લઈ ગયા 79600 માંથી 12000 બાદ કરવાના 67600 હવે 60400 માંથી બાદ કરવાના છે 8000 એટલે 52400 હવે 60000 માંથી 6 ને 3 9000 બાદ કરવાના છે એટલે 51000 હવે આ ત્રણેય પાકા સરવાળામાં મૂડી દેવા બાજુ મૂડી બાકી આગળ લઈ ગયા છે તે મૂડી 67600 બીજા ભાગીદારની મૂડી 52400 ત્રીજા ભાગીદારની મૂડી 51000 ત્રણેય બાકી હતી ત્યારે એક બાકી 67600 52400 અને 51000
હવે આપણે રોકડ ખાતાનો ટોટલ થશે 60 ને 4 64000 એટલે જ રૂપિયા બાકી આવશે 64000 સૌપ્રથમ પહેલા ટોટલ 64000 સરવાળો હવે બાકી આગળ લઈ ગયા એટલી જ રકમ 64000 હવે બાકી આગળ લઈ ગયા રોકડ સિલક છે મિલકત લેણામાં લખશું રોકડ સિલક રોકડ સિલક રૂપિયા 64000 હવે આપણે ટોટલ કરવાનું છે બાકા સરવૈયાનો મૂડી દેવાનો ટોટલ 2,10,500 કેટલો ટોટલ મિલકત લેણાનો 2,10,500 સરવાળો પાકા સરવૈયાનો મૂડી દેવાનો મિલકત લેણાનો